ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે આપણે ધોરણ ત્રણ વિષય છે ગણિત ગમત એમાં પ્રકરણ નવ કેટલા વખત એના વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જાણવાનું છે તો દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તક બહાર કાઢશે અને એમાં પાના નંબર એકસો બાવીસ એમાં દરેક ધ્યાન આપશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે આપણે કેટલા વખત એટલે કે પગવાળા પ્રાણીઓ હવે પાંચ બકરીઓ છે બધા થઈને કુલ કેટલા પગ છે હવે પાંચ બકરીઓના પગ કેટલા હોય એક બકરીના પગ કેટલા હોય તો ચાર તો એ રીતે ચાર વત્તા ચાર વત્તા ચાર એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ બકરીઓના ચાર પગ તો પાંચ ચોક વીસ થઈ ગયું હવે આ રીતે અથવા તો પાંચ વખત ચાર બરાબર કરવાના એટલે કે વીસ અને પાંચ ચોક વીસ એટલે આ રીતે સરવાળો આપણે જોવાનો છે પછી જોઈએ કે આગળ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે કેટલા કરોડિયા છે હવે અહીંયા કેટલા કરોડિયા છે વિદ્યાર્થી મિત્રો એ આપણે જોવાનું છે તો અહીંયા કરોડિયા કેટલા છે તો એક બે અને ત્રણ કેટલા કરોડિયા છે ત્રણ કરોડિયા છે હવે એક કરોડિયાનો પગ કેટલો છે તો ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો એક કરોડિયાના પગ કેટલા આઠ તો હવે આપણે કેટલા કરોડિયા છીએ અહીંયા તો ત્રણ તો અહીંયા આપણે ત્રણ કરવાના હવે એક કરોડિયાને ખાલી જગ્યા પગ છે તો કેટલા છે આઠ તો અહીંયા આપણે આઠ કરવાના તો કરોડિયાના પગ ત્રણ વખત એટલે કે આઠ ત્રણ વખત આઠ કરવાના તો હવે આપણે ત્રણ વખત આઠ કરો તો અહીંયા એક બે અને ત્રણ હવે આંતરી કેટલા થશે ચોવીસ તો અહીંયા આવશે જવાબ ચોવીસ અથવા ત્રણ ગુણ્યા આઠ બરાબર ચોવીસ તો આ રીતે તમારે દાખલા ગણવાના છે હવે જોઈએ આગળ શું તમે આ પગ ભાઈને ઓળખો છો આ એક ઓક્ટોપસ છે તે દરિયામાં રહે છે તેને પણ આઠ પગ છે ને દેખો વિદ્યાર્થી મિત્રો આ શું છે ઓક્ટોપસ એને પણ કેટલા છે પગ આઠ છે છે તો કેટલા ઓક્ટોપસ તો આપણે ગોળ જોઈએ કે ઓક્ટોપસ છે કેટલા હમ તો ઓક્ટોપસ છે અહીંયા એક બે ત્રણ ચાર કેટલા ઓક્ટોપસ છે અને અહીંયા પાંચ તો કેટલા ઓક્ટોપસ છે પાંચ છે એટલે પાંચ ઓક્ટોપસ છે તો અહીંયા આપણે તેથી પાંચ ઓક્ટોપસના કુલ પગ કેટલા થાય હવે આપણે અહીંયા પાંચ વાર શું કરવાનું આઠ તો એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ વાર શું કર્યું આઠ કર્યા પાંચ વાર શું કર્યું આઠ કર્યા તો આઠ આવ્યા હવે આઠ પંચા હા આઠ પંચા કેટલા થાય ચાલીસ તો અહીંયા જવાબમાં ચાલીસ મૂકવાના અથવા તો પાંચ વાર આઠ કરવાના બરાબર ચાલીસ આઠ પંચું ચાલીસ અને અહીંયા પણ પાંચ છે એટલે કે ગુણ્યા આઠ બરાબર ચાલીસ તો આ રીતે આપણે દાખલો વિદ્યાર્થી મિત્રો ગણવાનો છે હવે જોઈએ આપણે આગળ પાના નંબર ત્રેવીસ ઉપર હવે પાના નંબર ત્રેવીસ ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ગણ્યા વગર સંખ્યા શોધો હવે ગણ્યા વગર સંખ્યા શોધવાની છે તો ફૂલદાનીમાં કુલ દરેક ફૂલ છે કેટલા ફૂલ છે બરાબર ફૂલદાનીમાં કેટલા ફૂલ છે ફૂલદાન એની ફૂલની કેરીમાં ચાર ઊભી હાર છે તો એક બે ત્રણ અને ચાર કેટલી હાર છે ચાર ઊભી હાર છે દરેક હારમાં છ ફૂલ છે કેટલા છ તો ગણો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો દરેક ચાર હારમાં છ છો ફૂલ છે એટલે કે કેરીમાં ચાર ઊભી હાર છે છ ફૂલ છે તેથી ફૂલની કેરીમાં કુલ ફૂલ ચાર વખત છ તો કેટલા થાય તો અહીંયા દેખો એક બે ત્રણ અને ચાર વખત છ કર્યા તો છ ચોક ચોવીસ આવ્યો જવાબ એ રીતે આપણે કરવાનો છે હવે જોઈએ આગળ તો ચાલો બીજી રીતે પ્રયત્ન કરવાનો છે હવે બીજી રીતે તો ચાલો બીજી રીતે પ્રયત્ન ફૂલની કેરીમાં છ આડી હાર છે આ દેખો એક બે ત્રણ ચાર પાંચ અને છ આડી હાર છે દરેક હારમાં ચાર ફૂલ છે ને એક બે ત્રણ અને ચાર ફૂલ છે દરેક હારમાં તો ફૂલની કેરીમાં કુલ કુલ ફૂલ છ વખત ચાર ફૂલ જેટલા થાય એટલે કે છ વખત ચાર કર્યા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે ચોવીસ અથવા તો છ ચોવીસ આ રીતે આપણે દાખલો વિદ્યાર્થી મિત્રો ગણવાનો છે હવે જોઈએ આગળ હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એમાં જોઈએ કે તે જ રીતે આ કેટલી બોટલ છે હવે તે જ રીતે આ કેટલી બોટલ છે એ જોવાનું છે તે જ રીતે તો આપણે બોટલ જોવાની છે કે કેટલી બોટલ છે તો આ પાંચ જુઓ તો પાંચ વખત આ તો એક બે ત્રણ ચાર અને પાંચ તો આ રિયા કેટલી છે પાંચ પાંચ વખત કેટલા છે ચાર તો અંદર ગણો કેટલી છે બોટલ એક બે ત્રણ અને ચાર તો અહીંયા ચાર તો પાંચ છક વીસ તો વીસ બોટલ છે એ રીતે ઈંડા ગણવાના છે તો કેટલા ઈંડા છે તો અહીંયા જોવાનું કે એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ વખત હાર છે અને અંદર ઈંડા કેટલા છે તો છ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ તો કેટલા ઈંડા છે છ અંદર તો પાંચ છક ત્રીસ તો અહીંયા કેટલા ઈંડા થાય ત્રીસ ઈંડા છે એ રીતે આપણે ગણવાનું છે હવે જોઈએ પાના નંબર એકસો ને ચોવીસ ઉપર હવે પાના નંબર એકસો ચોવીસ ઉપર વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ મહાવરો મહાવરો છે આપણે કે વત્તાની નિશાનીનો ઉપયોગ કરીને ફરીથી લખવાનું છે એટલે કે આપણે વત્તાની નિશાની કરીને ફરીથી લખવાનું છે તો અહીંયા ઉદાહરણ તરીકે બે ગુણ્યા પાંચ એટલે કે બે વખત પાંચ અથવા પાંચ વત્તા પાંચ બરોબર હવે ચાર ગુણ્યા ઓર્ડર તો ચાર વખત ચાર વખત ઓઢાર વખત અથવા ઓર્ડર આપણે કેટલી વાર કરવાના ચાર વાર તો અહીંયા અથવા ચાર વાર ઓર્ડર કરવાના તો એક બે ત્રણ અને ચાર અથવા ચાર વખત ઓર્ડર કર્યા બરોબર હવે નીચે જોઈએ કે ત્રણ ગુણ્યા અઢાર કેટલા છે અહીંયા ત્રણ ગુણ્યા વીસ એટલે કે ત્રણ તો અહીંયા ત્રણ અને અહીંયા કેટલી વાર વીસ અથવા ત્રણ વાર શું કરવાનું વીસ તો એ વીસ વત્તા વીસ વત્તા વીસ એ રીતે પછી ત્રીજો જોઈએ કે આઠ ગુણ્યા નવ એટલે કે આઠ વખત નવ કરવાના બરાબર અથવા તો અહીંયા કરવાના નવ તો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ વખત કેટલા કરવાના નવ કરવાના એ રીતે આપણે આ કરવાના મહાવરા એ રીતે કરવાના વિદ્યાર્થી મિત્રો રહેશે હવે જોઈએ બીજો હવે જોઈએ કે બીજો તો કહોને કેટલી વખત છે હવે કહેવાના છે કે કેટલી વખત છે તો અહીંયા જોઈએ કે કહો કેટલી વખત તો નવ 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 તો છ વખત નવ છે બરાબર તો છ નવ ચોપન પછી જોઈએ કે ચાર કેટલી વાર છે ત્રણ ને બે પાંચ વાર ચાર તો પાંચ ચોક વીસ એ રીતે અહીંયા તો ત્રણ આઠ કેટલી વાર છે તો અહીંયા લખવાના ત્રણ ગુણ્યા આઠ તો ત્રણ આઠું ચોવીસ પછી ત્રણ કેટલી વાર છે તો ત્રણ ને બે પાંચ તો પાંચ તો છે અહીંયા ત્રણ તો પાંતરી પંદર એ રીતે લખવાનું હવે ત્રીસ કેટલી વાર છે તો ત્રણ વાર ત્રીસ તોવું પછી જોઈએ સાત તો સાત કેટલી વાર છે તો એ ત્રણ ત્રણ છ વાર તો છ ગુણ્યા સાત હવે દાખલા તમને પેલા ગુણાકારનાર દાખલા તમને પેલા આપણે આવડવા જોઈએ શું ઘડિયાળ તમને આવડવા જોઈએ તો છ સિત્તા બેતાલીસ તો અહીંયા જવાબ આવશે બેતાલીસ હવે બાર કેટલી વાર છે તો ચાર વાર કેટલી વાર ચાર વાર તો અહીંયા ચાર અહીંયા બાર તો છે તો બાર ચોક કેટલા થશે અડતાલીસ એ રીતે હવે આપણે આગળ જોઈએ હવે આપણે આગળ જોઈએ તો અહીંયા કેટલી વાર છે છ આયા હવે છ કેટલી વાર છે તો ત્રણ વાર તો અહીંયા ત્રણ અને છ તો છ તરી અઢાર આ રીતે અઢાર કરવાના પછી દસ કેટલી વાર છે તો ચાર વાર તો ચાર ગુણ્યા અહીંયા દસ તો દસ ચાર ચાલીસ દસ ચોક ચાલીસ હવે બે કેટલી વાર છે પાંચ વાર તો પાંચ ગુણ્યા બે તો પાંચ દુ દસ હવે છ ગણો તો ત્રણ ત્રણ છ ને એક સાત તો સાત વાર કેટલી છ છે તો સાત છ તો છ સિત્યુ બેતાલીસ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે દાખલા લખવાના છે હવે જોઈએ આપણે પાના નંબર એકસો પચીસ હવે ત્રીજા નંબરનો દાખલો અહીંયા છે રામુએ બિસ્કિટના ચાર પડીકા ખરીદ્યા દરેક પડીકામાં ચાર બિસ્કિટ છે તો રામીએ કેટલા બિસ્કિટ ખરીદ્યા હવે દરેક પડીકામાં કેટલા છે બિસ્કિટ તો ચાર છે એટલે કે દરેક પડીકામાં બિસ્કીટ કેટલા છે તો ચાર તો ચાર ચાર બિસ્કીટ કેટલા છે ચાર પડીકામાં તો ચોગુ ચોગુ કેટલા આવશે સોળ તો આ રીતે તમારે જવાબ લખવાનો તો ચાર ગુણ્યા ચાર બરાબર સોળ ચોગુ ચોગુ સોળ તો ચાર પડીકામાં ચાર બિસ્કીટ છે તો ચોગુ ચોગુ સોળ તો કેટલા બિસ્કીટ થયા સોળ એ રીતે જવાબ આવશે હવે જોઈએ બીજા ચોથા નંબરનો દાખલો હવે ચોથા નંબરમાં દાખલામાં જોઈએ કે અહીં કહેવા માંગે છે કે વરખંડમાં બાર ડેસ્ક છે દરેક ડેસ્કને ચાર પાયા છે તો ડેસ્કના કુલ કેટલા પાયા થાય તો વરખંડમાં એટલે કે વરખંડમાં બાર તો બાર ગુણ્યા ચાર તો બાર ચોંક કેટલા થશે અડતાલીસ પાયા તો અડતાલીસ પાયા છે બરાબર આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે હવે જોઈએ પાંચમા નંબરનો દાખલો તો પાંચમા નંબરના દાખલામાં જોઈએ કે સબી હાએ ત્રણ જોડી ફૂલ ખરીદ્યા દરેક જોડીમાં ચાર ફૂલ છે તો તેની પાસે કુલ કેટલા ફૂલ થયા તો ત્રણ જોડી એટલે ત્રણ ગુણ્યા કેટલી જોડી છે ફૂલ હા ચાર એટલે કે ત્રણ ગુણ્યા ચાર તો ત્રણ ચોક બાર એટલે કે તેની જોડે બાર ફૂલ થયા કેટલા થયા બાર ફૂલ થયા હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ તો છઠ્ઠો દાખલો વિદ્યાર્થી મિત્રો કે જોઈએ કે રેલવેના એક ડબ્બાને આઠ પૈડા છે કેટલા છે આઠ પૈડા છે છ ડબ્બાના કુલ કેટલા પૈડા તો છ ગુણ્યા આ તો છઠ્ઠું અડતાલીસ તો અડતાલીસ પડ્યા થયા કેટલા થયા અડતાલીસ પડ્યા થયા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે દાખલા ગણવાના છે તો આજે આપણે પાના નંબર એકસો પચીસ સુધી જોયું એના આગળ આપણે આવતા પીરિયડમાં જોઈશું તો મેં જે દાખલા કરાવે એ દરેકે કરવાના છે અને ભણીને સારી રીતે તમારે બે વાર વિડીયો જોઈને વ્યવસ્થિત રીતે દાખલા ગણવાના વિદ્યાર્થી મિત્રો રહેશે તો થેન્ક યુ